तदा शिविसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परा तत्वबोध <tattva> બોધ અર્થાત કે જ્ઞાન અને કોનું જ્ઞાન તો જણાવે છે તત્વનું જ્ઞાન તત્વનો બોધ અને તત્વ એટલે શું તો કે તે પણું એનું પોતાનું જે સ્વરૂપ હોય એને તત્વ કહેવામાં આવે છે અને પોતાનું સ્વરૂપ એટલે જે વિચારણાને અંતે આપણે નિશ્ચય કરી ગયા કે સર્વ જગતનું જે અધિષ્ઠાન છે જેને તત્ દ્વારા કહેવામાં આવે છે તત્વમસીમાં પણ તત્શબ્દ વપરાય છે એ જ તત જે પરમાત્મા છે એ પરમાત્માનું જ સ્વરૂપ એ જ સર્વના અધિસ્થાન કે આધારરૂપ છે એવા પરમાત્માનું જ્ઞાન જ્યાં પ્રદાન કરવામાં આવેલું છે એવો આ ગ્રંથ છે તત્વબોધ એ વાસ્તવમાં આપણા સ્વસ્વરૂપનું જ્ઞાન જ છે કે આત્મજ્ઞાન આત્મજ્ઞાનને જ અહીંયા તત્વબોધ કહેવામાં આવે છે અને એવા તત્વબોધનું અહીંયા આપણે જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાનો છે એમાં તત્વનો અર્થ બોધનો અર્થ સમજી ગયા એ જ્ઞાનનું મહત્ત્વ શું છે એ જ્ઞાનનું ફળ શું છે એની પણ આપણે વિચારણા કરી ગયા કે જ્ઞાનનું ફળ જ છે સુખમ મેં સર્વદા ભૂયા દુઃખમ માભૂત કદાચ ક્યારેય દુઃખ ન થાય એવું નિત્ય સુખ પ્રાપ્ત થાય એ જ્ઞાનનું ફળ છે અને એવું જો ફળ પ્રાપ્ત થતું હોય તો જ એને ઉપનિષદના શબ્દોમાં કહીએ તો જ્ઞાનાત મુક્તિ જ્ઞાનથી જ મુક્તિ છે અને આવી મુક્તિ આ જ્ઞાનથી સંભવે છે એટલા માટે અહીંયા આપણે આ ગ્રંથની વિચારણા કરી રહ્યા હતા અને એ ગ્રંથના પ્રારંભમાં જે પૂજ્ય સ્વામીજીનું પુસ્તક છે પાંચ નંબરના પાના પર એમાં મંગલાચરણ કરવામાં આવે છે તો મંગલાચરણ શા માટે કરવાનું તો કે ઈશ્વરની કૃપા આપણને પ્રાપ્ત થાય જે કાર્ય કરવા જઈ રહ્યા છીએ એની નિર્વિઘ્ને સમાપ્તિ થાય નિર્વિઘ્ને સંપન્ન થાય એના માટે આપણે મંગલાચરણ કરવાનું હોય છે એમાં ઓમ ઓમ એ પરમાત્માનો વાચક છે અને આપણે જે શ્લોક જોયો હતો વાસુદેવેન્દ્રયોગિન્દ્રમ નત્વા જ્ઞાનપ્રદમ ગુરુ ગુરુમ હિતાય હિતાર્થાય અભિધીય તે ખૂબ સરસ આ શ્લોકના શબ્દો છે એની પણ આપણે વિચારણા કરી હતી વાસુદેવેન્દ્ર એટલે જે વાસુદેવ સર્વની અંદર ચૈતન્ય સ્વરૂપે રહેલા છે એ વાસુદેવ સર્વની અંદર રહેલા છે એવા વાસુદેવ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે એને જ વાસુદેવ નામ જ કૃષ્ણ ભગવાનનું છે અને કૃષ્ણ ભગવાનનું એક બીજું નામ ગોવિંદ છે અને શંકરાચાર્યજીના ગુરુદેવનું નામ પણ ગોવિંદ પાદાચાર્યજી નામ હતું એટલે એક જ શબ્દ વાપરી અને શંકરાચાર્યજીએ ગુરુને અને ઈશ્વરને નમસ્કાર કરેલા છે નત્વા અને પછી બીજો શબ્દ વાપર્યો હતો યોગિન્દ્રમ જે યોગી છે જેની અંદર જે કહીએ ને યોગ એટલે આપણે વિચારણા કરી ગયા હતા પરમાત્માની પ્રાપ્તિનું સાધન બને એ બધાને યોગ કહેવાય ભગવદ્ ગીતાના અઢારે અઢાર અધ્યાય છે એને યોગ કહ્યા છે કારણ કે પરમાત્માની પ્રાપ્તિના સાધન બને છે યોગઃ તત્પ્રાપ્તિ ઉપાય અને તત્શબ્દ અહીંયા જે પૂર્વે વાત કરી જ્યાં ભાષ્યમાં આ શબ્દ વપરાયો છે ત્યાં આગળ વિચારણા ચાલી રહી હતી જ્ઞાન નિષ્ઠાની એટલે જ્ઞાન નિષ્ઠાની વિચારણા ચાલી હતી અને એ જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિના ઉપાય એને યોગ કહેવાય એટલે ત્યાં પ્રાપ્તિ ઉપાય એટલે તત્ એટલે જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિનો જે ઉપાય છે એને યોગ કહેવામાં આવે છે અને જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિના શ્રેષ્ઠ ઉપાયને જે જાણનાર છે એવા જે સદગુરુ છે એમને અહીંયા નમસ્કાર કરવામાં આવેલા છે એટલે વાસુદેવેન્દ્ર અને યોગિન્દ્ર એ બંને શબ્દો આપણે વિસ્તારપૂર્વક સમજી ગયા હતા ત્યારબાદ ત્રીજું હતું જ્ઞાન પ્રદમ ગુરુમ નક્વા જ્ઞાન પ્રદાન કરનાર ગુરુને નમસ્કાર અને એની આપણે વિચારણા કરતા હતા કે જ્ઞાન પ્રદાન કરે છે તો કયું જ્ઞાન પ્રદાન કરે છે તો શ્લોકના જ શબ્દોમાં છે મુમુક્ષુણામ હિતાવ થાય તત્વબોધ મુમુક્ષુઓનું કલ્યાણ થાય જેને મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા છે એનું કલ્યાણ થાય એવા તત્વોનો બોધ આપે છે એવા ગુરુને નમસ્કાર એવું જ્ઞાન આપનાર ગુરુને અહીંયા નમસ્કાર છે જ્ઞાન પ્રદા જ્ઞાનપ્રદમ ગુરુ નત્વા અને આપણે વિચારણા કરી હતી કે આ ખૂબ અગત્યનો શબ્દ છે જ્ઞાન પ્રદમ જ્ઞાન પ્રદાન કરે છે બીજી કોઈ વસ્તુ પ્રદાન નથી કરતા બીજી કોઈ વસ્તુની પ્રાપ્તિની ઈચ્છા હોય ને તો જગતમાં બહાર પ્રયત્ન કરી લેવાનો બીજું બધું જગતમાં મળશે જ્ઞાન કંઈ જગતમાં મળતું નથી સત્તા પ્રતિષ્ઠા ધન એ બધું પ્રાપ્ત કરવું હોય તો જગતમાં પ્રયત્ન કરવાનો એના માટે કંઈ સદગુરુને શરણે જવાની આવશ્યકતા નથી જો બીજા કોઈ પણ ઉદ્દેશથી જઈશું ને તો જ્ઞાન નહીં મળે ઘણીવાર પ્રતિષ્ઠાને લીધે કે ત્યાં જઈશું કેટલાય લોકો સાથે ઓળખાણ થશે મારું નામ થશે કે હું તો આ સંસ્થામાં જોડાયેલો છું એવી કોઈક ઈચ્છાથી જતા હોઈશું તો એ મળશે પણ જ્ઞાન નહીં મળે એટલે માત્ર જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છાથી જ જો સદ્ગુરુને શરણે જવામાં આવે તો એ જ્ઞાનની પ્રાપ્તિ સંભવે છે અને કેવું જ્ઞાન છે એ આપણે જોયું કે જે મુમુક્ષુનું કલ્યાણ કરનાર છે જે અર્થાર્થી હોય એનું કલ્યાણ અર્થ પ્રાપ્તિથી થાય ધર્મ અર્થ અને કામ એ ત્રણમાંથી કોઈ પણ પુરુષાર્થની જો ઈચ્છા હોય અને એ પ્રયત્ન કરે તો એની પ્રાપ્તિ થાય અહીંયા મુમુક્ષુ છે જેને મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા છે મોક્ષ એક જ શ્રેષ્ઠ પુરુષાર્થ છે બાકીના ત્રણ તો પુરુષાર્થના આભાસ કહેવાયા છે ધર્માર્થ કામાહા પુરુષાર્થ આભાસા એ પુરુષાર્થના આભાસ માત્ર છે કારણ કે એનાથી આપણું જે લક્ષ્ય છે એ સિદ્ધ થતું નથી જે પ્રાપ્તિની ઈચ્છાથી પ્રવૃત્ત થઈએ અને એ જ ના મળે તો એના માટે એને પુરુષાર્થ ના ગણી શકાય સુખની પ્રાપ્તિ માટે ધર્મ અર્થ અને કામનો જો પ્રયત્ન કરવામાં આવે તો એનાથી દુઃખરહિત નિત્ય સુખની પ્રાપ્તિ સંભવતી નથી એટલે એને પુરુષાર્થના આભાસ કહી દીધા તો માત્ર એક જ પુરુષાર્થ જેના જીવનનું ધ્યેય છે એને મુમુક્ષુ કહેવાય અને એવા મુમુક્ષુનું હિત થાય એવો ઉપદેશ અહીંયા કરવામાં આવે છે અને એવું જ્ઞાન પ્રદાન કરનાર છે એવા જ્ઞાનપ્રદમ ગુરુમ નત્વા અને આપણે વિચારણા કરી ગયા હતા કે આ જ્ઞાન સનાતન છે અનાદિ છે શાશ્વત છે અપૌરુષેય છે એ કોઈની રચના નથી સૃષ્ટિની ઉત્પત્તિ સમયે જ પરમાત્માના નિશ્વાસ રૂપે પ્રગટ થયેલા છે અને કેવા પ્રગટ થયા કે પૂર્વકલ્પમાં હતા એવા જ પ્રગટ થયા છે અને એ આપણે આપણે શાંતિ પાઠનો શ્લોક જોઈએ છીએ યો બ્રહ્માંડમ વિદધાતિ પૂર્વમ સૃષ્ટિની પૂર્વે પૂર્વમ સૃષ્ટિની ઉત્પત્તિ કરે બ્રહ્માજી એ પહેલા યહ પરમાત્મા યો બ્રહ્માંડમ બ્રહ્માજીને વિદધાતિ પૂર્વમ પૂર્વે જ આ જ્ઞાન પ્રદાન કરેલું છે યો વય વેદાંશ્ચ પ્રહીણોતિ તસ્મય જે બ્રહ્માજીને વેદો ગ્રહણ કરાવે છે વેદાંશ પ્રહીણોતિ તસ્મય તમ હદેવમ આત્મબુદ્ધિ પ્રકાશમ આત્મ સ્વરૂપે જે પ્રકાશી રહેલા છે એવા પરમાત્માને અહમ મુક્ષુ શરણમ પ્રપદ્ય એવા પરમાત્માને શરણે જવાનું છે બીજા કોઈને શરણે નથી જવાનું કોને શરણે જઈએ છે એ પણ ખૂબ અગત્યનું છે અર્જુન પણ કોને શરણે ગયો કૃષ્ણ પરમાત્માને શરણે ગયા રથને સૈન્યને બીજી કોઈ વસ્તુને શરણે નથી ગયા યુદ્ધ માટે યુદ્ધ જીતવા માટે પોતાના કલ્યાણ માટે પરમાત્માને શરણે ગયા છે તમ અહમ મુક્ષું શરણમ પ્રપદ્યે અને એ જે જ્ઞાન છે જે સૃષ્ટિની ઉત્પત્તિ પૂર્વે પરમાત્માએ બ્રહ્માજીને ગ્રહણ કરાવ્યું એ જ્ઞાન અને એ જ પરંપરા અત્યાર સુધી ચાલી આવી છે અહીંયા જે જ્ઞાન પ્રદમ કહ્યું ને ખૂબ વિસ્તારપૂર્વક એની સમજ પ્રાપ્ત કરવાની આવશ્યકતા છે અને એ જે અહીંયા જણાવવામાં આવે છે એ જ્ઞાન પરંપરા અહીંયા જ્ઞાન પ્રદમ એ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થયું છે તો કે પરંપરાથી પરંપરા કોને કહેવાય એકની સાથે બીજું બીજા સાથે ત્રીજું ત્રીજા સાથે ચોથું એ કડી જોડાયેલી હોય અને અહીંયા જ્ઞાનની પરંપરા છે એટલે એકને જ્ઞાન હતું એણે બીજાને આપ્યું બીજાને જ્ઞાન પ્રાપ્ત થયું એણે ત્રીજાને આપ્યું એ પ્રમાણે જ્યારે પરંપરા આગળ વધતી હોય તો એને અહીંયા જ્ઞાન પરંપરા કહેવાય પરંપરા શબ્દ સમજવું હોય ને તો બીજું પણ એક દ્રષ્ટાન છે સંસાર સંસાર એટલે શું દુઃખોની પરંપરા સંસારમાં પ્રયત્ન કરીએ એટલે કંઈ દુઃખો દૂર નથી થતા એવું નહીં કંઈક દુઃખ આવે બીમારી આવે ને આપણે એનો પ્રયત્ન કરીએ અને દુઃખથી મુક્ત થઈ જઈએ પણ એનાથી કાયમ માટે મુક્ત નથી થવાતું શું કહેવાય છે તો કે સંસાર એ દુઃખોની પરંપરા છે એક દુઃખથી મુક્ત થઈએ ને તો બીજું તૈયાર જ હોય બીજાથી મુક્ત થઈએ તો ત્રીજું તૈયાર જ હોય શારીરિક સમસ્યા હોય શારીરિક સ્વાસ્થ્ય સારું ના હોય રોગ થયો હોય એનો ઉપાય કરીએ તો કંઈ આર્થિક સમસ્યા આવે આર્થિક સમસ્યાને માંડ દૂર કરીએ ત્યાં કંઈક સામાજિક સમસ્યા આવે કંઈક ને કંઈક એક પછી એક પછી એક દુઃખોની પરંપરા ચાલે છે એને સંસાર કહેવાય પરંપરા એટલે એકબીજા સાથે જોડાયેલું હોય એવી રીતે આ જ્ઞાન પણ સૃષ્ટિના આદિકાળથી ચાલી આવેલું છે અને એ પરંપરાથી આપણને પ્રાપ્ત થયેલું છે અને આપણે પ્રારંભમાં જે શ્લોક બોલીએ છીએ સદાશિવ સમારંભાં શંકર ભગવાનથી આ જ્ઞાનનો પ્રારંભ થયેલો છે એ જ આદિગુરુ છે અને એમણે એમના શિષ્યોને સનક વગેરેને જ્ઞાન પ્રદાન કર્યું એમણે એમના શિષ્યોને એમ કરતાં કરતાં પરંપરામાં વચ્ચે શંકરાચાર્યજી શંકરાચાર્યજી એમના શિષ્યોને જ્ઞાન પ્રદાન કર્યું અને અસ્મદ આચાર્ય પર્યંતામ આપણા આચાર્ય સુધી આ જ્ઞાન ઉપલબ્ધ છે અને આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે અને એ જ્ઞાન કેવું છે તો કે પરંપરાથી પ્રાપ્ત થયું છે એટલે જેવું પહેલાં હતું એવું ને એવું જ અત્યારે પ્રાપ્ત થયેલું છે એમાં કોઈ ફેરફાર નથી કોઈ સુધારા વધારાને અવકાશ પણ નથી સુધારા વધારો કરવાનું આપણું સામર્થ્ય પણ નથી જેવું જ્ઞાન હતું સૃષ્ટિના આદિકાળમાં એ જ જ્ઞાન અત્યારે પણ આપણને ઉપલબ્ધ થઈ રહેલું છે એટલે એ જ્ઞાનનું મહત્વ છે અને આ રીતે એ જ્ઞાન પૂર્વે જે સૃષ્ટિના પ્રારંભે પરમાત્મા એ બ્રહ્માજીને જ્ઞાન પ્રદાન કરેલું એવું ને એવું વગર થાય છે જ્ઞાન તો પ્રદાન થાય છે ગુરુ એ શિષ્યને જ્ઞાન પ્રદાન કરે છે પણ કેવું તો કે સારી રીતે સંપૂર્ણ જેવું જ્ઞાન છે એવું ને એવું જ પ્રદાન કરે છે એમાં કોઈ પોતાનું મૌલિક ઉમેરતા નથી એટલે કોઈ એવું ને આજકાલ ઘણા એવા વિચારકો હોય છે કે આ મારું મૌલિક છે આ કંઈ મને ગુરુ પાસેથી પ્રાપ્ત નથી થયેલું મેં વિચારણા કરી અને આ જ્ઞાન પ્રાપ્ત કરેલું છે આ મારું મૌલિક છે આ કંઈક નવીન છે તો એની આપણે ત્યાં કોઈ જ કિંમત નથી અને એટલે આપણા શાસ્ત્રોમાં તો એવું કહેવાય છે અસંપ્રદાયવિત મૂર્ખવત ઉપેક્ષણીય જે પરંપરાથી પ્રાપ્ત નથી થયું ને જ્ઞાન જેને એની ગમે એટલી સારી લાગતી વાત હોય ને તો પણ એ સ્વીકારવા યોગ્ય નથી પણ જેને પરંપરાથી જ્ઞાન પ્રાપ્ત થયેલું છે એનું મહત્ત્વ છે કારણ કે એની પાસે આખી જ્ઞાન પરંપરાનો નિષ્કર્ષ છે જ્ઞાન પરંપરાનો અનુભવ એને પ્રાપ્ત થયેલો છે એટલે આ જ્ઞાન પરંપરાથી પ્રાપ્ત થયેલું હોય એ જ્ઞાનનું વિશેષ મહત્ત્વ છે હવે અને થોડુંક વિસ્તારપૂર્વક સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે જેથી આ જ્ઞાનનું મહત્ત્વ સમજાય જ્ઞાન પરંપરાનું મહત્ત્વ સમજાય અને જ્ઞાનનું મહત્ત્વ સમજાય કારણ કે ઘણા લોકો એવી એવો તર્ક કરતા હોય છે કે આ વેદ છે ને ઋગ્વેદ સૌથી જૂના છે સૌથી પ્રાચીન છે એને પછી શોધી પણ કહે છે કે આ તો આટલા હજાર વર્ષ પહેલાં લખાયા બીજા બધા તો નવા છે પણ આ સૌથી જૂના છે અને એની તારીખ પણ શોધી કાઢે એનું વર્ષ કે આટલા વર્ષો પહેલાં શોધાયા છે અમુક હજાર વર્ષ પહેલાં વેદો લખાયા હશે અને એવી બધી વિચારણા કરતા હોય છે પણ એટલું સારું છે કે એ લોકો એટલું તો સ્વીકારે છે કે સૌથી પ્રાચીન વેદો છે પણ આપણે એટલું સ્વીકારે છે ને ત્યાં સુધી આપણે વિજ્ઞાનને એ આપે કે ચાલો વેદને પ્રાચીન તો સ્વીકારે છે સૌથી જૂનો છે સૌથી જૂનું સાહિત્ય છે એટલું તો સ્વીકારે છે પણ એ લોકોની વાત સો ટકા સ્વીકાર્ય નથી કારણ કે આપણે એને અમુક હજાર વર્ષ પહેલાં રચાયા એવું સ્વીકારવા તૈયાર નથી એ લોકો આટલું કર્યું એ વાત બરાબર છે કે બહુ જૂના છે અમુક હજારો વર્ષ થઈ ગયા અને આટલા હજાર વર્ષ પહેલાં વેદોની રચના થઈ છે એવું એ લોકો કરે છે ને એ વાત એમની સાચી છે કે મેં જોયું બહુ જૂના છે પણ જે કન્ક્લુઝન પણ આવે છે ને કન્ક્લુઝનમાં ખામી છે જે નિશ્ચય કરે છે ને એ ભૂલ ભરેલો છે એમણે જે જોયું આ ખબર કેવી રીતે પડે કંઈક તો સંશોધન કર્યું હશે ને એ લોકોએ સંશોધન કરવાની રીત બરાબર છે એમણે જે જોયું એ પણ બરાબર છે જો આપણે જોયું તો ને કે એક્સરે જોઈએ એક્સરે જોઈને આપ જોનાર શું નક્કી કરે છે ને એના પર એના નિશ્ચયનો આધાર છે જો ડૉક્ટર જોઈ અને નિદાન કરે તો એ નિદાન સાચું હોઈ શકે પણ આપણા જેવા એક્સરે જોઈને કે હા આમ થયું હશે કમરમાં આ મણકો તૂટી ગયો છે તો શું એ કેટલું સાચું ગણાય શું એક્સરે ખોટો છે એક્સેસ સાચો છે પણ એને જોઈને નિશ્ચય કરે છે ને એ એનું એનો નિશ્ચય ખોટો હોય બસ અહીંયા પણ આ વેદો છે ને એ સનાતન જ્ઞાન કહેવાયું છે અને સનાતન શબ્દ પણ ખૂબ અગત્યનો છે જે પૂર્વેથી એવું ને એવું જ ચાલી આવ્યું છે એમાં કોઈ ફેરફાર થયો નથી અને એ જ્ઞાન આપણને ગુરુ શિષ્ય પરંપરાથી ઉપલબ્ધ થયું છે ગુરુ શિષ્ય પરંપરા કહીએ જ્ઞાન પરંપરા કહીએ કે સંપ્રદાય પરંપરા કહીએ એટલે સંપ્રદાય પરંપરા જ્યારે વૈદિક સાહિત્યમાં આ શબ્દો વપરાય ને ત્યારે એનું વિશેષ મહત્ત્વ છે બીજા જે સામાન્ય રીતે આ સંપ્રદાયને આ વૈષ્ણવ સંપ્રદાયને સ્વામિનારાયણ સંપ્રદાયને આ સંપ્રદાય તે સંપ્રદાય એ એના સ્થાને યોગ્ય છે એની ના નથી પણ અહીંયા જે સંપ્રદાય છે ને એનો વિશેષ અર્થ છે અને સંપ્રદાય પરંપરાથી જેને જ્ઞાન પ્રાપ્ત થયું છે એ જ જ્ઞાન મુક્તિ પ્રદાન કરનારું છે તો એ કેવી રીતે આ જ્ઞાન પ્રદાન થાય છે એ ખૂબ સુંદર વિચારણા છે એ વિચારણા કરવાની છે આપણે કે જ્ઞાનનું હસ્તાંતરણ કેવી રીતે થાય છે કંપનીમાં હોય ને એક માણસ રિટાયર થાય ને બીજો માણસ આવે તો એ ચાર્જ આપીને જાય નવો માણસ ચાર્જ લે હેન્ડિંગ ઓવર ટેકિંગ ઓવર કહીએ ને આપણે એ થવું જોઈએ પ્રોપરલી તો જ એ સંસ્થાનું કામ બરાબર ચાલી શકે જો હેન્ડિંગ ઓવર ટેકિંગ ઓવર બરાબર ના થાય તો પેલા ભાઈ શું કરીને ગયા છે એ જ ખબર ના હોય નવો માણસ આવે નહીં કંઈ ખબર ના હોય અને એ કાર્ય યોગ્ય રીતે સંપન્ન ન થાય એટલે અહીંયા આજે હસ્તાંતરણ થવું જોઈએ ને જ્ઞાનનું એ યથાયોગ્ય થવું જોઈએ તો એ કઈ પ્રક્રિયા દ્વારા થાય છે કે જેને લીધે આ જ્ઞાન સનાતન રહ્યું છે અત્યાર સુધી આપણને એવું ને એવું ઉપલબ્ધ થયું છે નહીં તો ધારો કે એવું કહેવામાં આવે ઘણી વાર એવી રમત પણ રમતા હોય છે કે જેમ એમાં ભાગ લેનારા જેટલા વીસ પચીસ જણા હોય ને એ લોકોને એક લાઇનમાં ઊભા રાખવામાં આવે અને પહેલાં માણસને કાનમાં એક વાક્ય કહેવામાં આવે એણે એ વાક્ય યાદ રાખીને બીજાને કહેવાનું એ પણ એને કાનમાં કહે એ વાક્ય સાંભળીને યાદ રાખીને આગળ ત્રીજાને કહે અને એમાં ઘણીવાર એવું જોવામાં આવે કહ્યું હોય કંઈક અને છેલ્લા માણસ સુધી તો કંઈક બીજી જ વાત પહોંચી ગઈ હોય એવું ને એવું વચ્ચે એક આવી જ ગેમ એક જોઈતી મેં રમત હતી કે એક્શન કરીને બતાવે કંઈક ઇશારા કરીને કહેવાનું એ એની પાછીવાળાને ઈશારો કરીને સમજાવે એમ છેલ્લે પહોંચતા પહોંચતા તો કંઈ જુદો જ અર્થ થઈ ગયો હોય કારણ કે યોગ્ય એનું હસ્તાંતરણ થતું નથી જેવું આણે કહ્યું એવું એવું જ એ સમજે અને એ પાછું એની પછીવાળાને એવું ને એવું જ સમજાવી શકે તો જ એ પરંપરા પ્રમાણે પ્રાપ્ત થયું છે એવું કહેવાય કે એનું હસ્તાંતરણ યોગ્ય રીતે થયું છે એવું કહેવાય હવે અહીંયા શું છે તો કે એક ગુરુ છે અને એક શિષ્ય છે એ ગુરુને પણ સ્વયં પ્રાપ્ત થયું નથી જ્ઞાન એમને એમના ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત થયું છે પણ આપણે રૂપે આ જ્ઞાનના હસ્તાંતરણની પ્રક્રિયાને સમજવા માટે આ વિચારણા કરીએ છીએ કે ગુરુ છે ગુરુને એ આત્મ સ્વરૂપનું જ્ઞાન છે આત્મ સ્વરૂપના જ્ઞાનમાં એ નિષ્ઠ છે જ્ઞાન નિષ્ઠ છે શોષ્ટ્રીય બ્રહ્મનિષ્ઠ ગુરુ છે હવે એ એમના શિષ્યને કેવી રીતે આ જ્ઞાન પ્રદાન કરે છે ગુરુને એ જ્ઞાન છે એ જ્ઞાનમાં નિષ્ઠ છે હવે થાય છે શું એટલે એમની સમજમાં તો એ જ્ઞાન છે જ સંપૂર્ણ જ્ઞાન છે હવે જ્યારે એમણે શિષ્યને જ્ઞાન પ્રદાન કરવાનું હોય કે જ્ઞાન પરંપરાનું વહન કરવાનું હોય ત્યારે શું થશે કે મનમાં વિચાર આવશે કે મારે હવે આ ઉપદેશ આપવો છે તો વેદનું જેટલું પણ જ્ઞાન છે બધું શું એક સાથે બોલાય બોલે છે ના તો શું એકસાથે બધું વિચારો આવી જાય છે તો કે ના મનમાં વિચાર એક સમયે તો એક જ વિચાર હોય જેવી રીતે કોઈ ગણિતના શિક્ષક હોય કે વિજ્ઞાનના શિક્ષક હોય એમણે વિજ્ઞાનનો જે વિષય ભણાવવાનો હોય જે ટૉપિક ભણાવવાનો હોય તો એ વિજ્ઞાનના શિક્ષકને તો ધારો કે એ વિષયમાં દસે દસ ટૉપિક હોય ને એ બધું એમને તો આવડે જ છે પણ ધારો કે પાંચમો ટૉપિક ભણાવવાનો હોય પાંચમો ચેપ્ટર ભણાવવાનું હોય તો પાંચમા ચેપ્ટરનું જે ભણાવવાનું હોય ને એનો જ્યારે વિચાર કરે ત્યારે એ વિષયને લગતા એ ટૉપિકને લગતા કે એ ચેપ્ટરમાં જે વિચારો આવતા હોય એટલા જ એના વિચારો અભિવ્યક્ત થાય છે એનો અર્થ એવો નહીં કે પહેલાંને દસમા પ્રકરણના એને વિચારો નથી એને સમજ નથી એવું નહીં પણ વિચાર ક્યારે ઉત્પન્ન થાય કયો ઉત્પન્ન થાય જ્યારે જે વિષય ભણાવવાનો હોય એ જ વિષયના વિચારો એના મનમાં ઉત્પન્ન થાય એટલે ગુરુમાં વેદનું સંપૂર્ણ જ્ઞાન તો છે જ એ જ્ઞાનમાં એ નિષ્ઠ છે પણ જ્યારે એ જ્ઞાન પ્રદાન કરવાનો સમય આવે શિષ્ય ઉપસ્થિત હોય અને ઉપદેશ કરવાનો પ્રસંગ આવે ત્યારે જે વિષયનો ઉપદેશ કરવો હોય એના વિચાર એમના મનમાં ઉત્પન્ન થાય એટલે ગુરુ છે જ્ઞાનમાં નિષ્ઠ છે એમની સમજમાં તો બધું જ જ્ઞાન છે જ્યારે એ જે વિષયનો ઉપદેશ આપવા ઈચ્છે જે વિચાર કરે એ વિચારરૂપે એ સમજ વિચાર રૂપે અભિવ્યક્ત થાય એ મનમાં વિચાર આવે વિચાર વાણી રૂપે અભિવ્યક્ત થાય જે મનમાં વિચાર આવે એ જ વાણી દ્વારા અભિવ્યક્ત થાય અને વાણી દ્વારા અભિવ્યક્ત થાય શબ્દ બહલ પડે શબ્દ ઉચ્ચારણ થાય એ શબ્દ શિષ્ય શ્રવણ કરે શિષ્ય જ્યારે એ શબ્દોનું શ્રવણ કરે ત્યારે એના મનમાં એ શબ્દને અનુરૂપ વિચાર ઉત્પન્ન થાય એ ચિંતન મનન કરે એની સમજ પ્રાપ્ત કરે એ શિષ્યના મનમાં જ્યારે એ શબ્દોનું શ્રવણ થાય ત્યારે એના મનમાં એ વિચાર ઉત્પન્ન થાય એ વિચાર એનામાં જ્ઞાન રૂપે સ્થિત થાય અને એ જ્ઞાન એની સમજ બને અને એ સમજ જ્યારે દ્રઢ થાય ત્યારે એ પણ એ જ્ઞાનમાં સ્થિત થઈ જાય જો ગુરુની સમજ ગુરુની સ્થિતિ જે છે એ જ્ઞાનમાં નિષ્ઠ છે એ ગુરુની સમજ છે એ વિચાર રૂપે મનમાં પહેલાં પ્રગટે વિચાર પછી વાણી રૂપે અભિવ્યક્ત થાય વાણી શબ્દો દ્વારા પ્રગટ થાય એ શબ્દોનું શિષ્ય શ્રવણ કરે એના પર વિચાર કરે એને એ સમજ પ્રાપ્ત થાય અને એ જ્ઞાનમાં એ નિષ્ઠ થાય એટલે ગુરુ જે જ્ઞાનમાં નિષ્ઠ છે એ જ જ્ઞાનમાં શિષ્ય પણ જ્યારે નિષ્ઠ થાય ત્યારે એ ગુરુના જેવું જ્ઞાન છે એવું જ્ઞાન એને પ્રાપ્ત થયું એવું કહી શકાય અને જેવું ગુરુનું જ્ઞાન છે એવું ને એવું જ્ઞાન શિષ્યના મનમાં સ્થાપિત થયું અને જ્યારે આ પ્રક્રિયા સંભવ બને ત્યારે જ જ્ઞાનનું હસ્તાંતરણ થયું કહેવાય એટલે આ જે જ્ઞાન પરંપરા છે ને એ આ રીતે ગુરુ જે જ્ઞાનમાં સ્થિત છે એ જ જ્ઞાનમાં શિષ્ય જ્યારે સ્થિત થાય ને ત્યારે એ શું થઈ ગયા કહેવાય ત્યારે એ પણ ગુરુ થઈ જાય એ પછી એના શિષ્યને આ જ પ્રક્રિયાથી જ્ઞાનનો ઉપદેશ આપે એટલે સૌ પ્રથમ ગુરુનું જે જ્ઞાન હતું એ જ જ્ઞાન એમના શિષ્યને પ્રાપ્ત થયું એ જ જ્ઞાન એ એના શિષ્યને પ્રદાન કરે છે એ જ જ્ઞાન એ એના શિષ્યને પ્રદાન કરે છે અને અસ્મદ આચાર્ય પર્તામ આપણા આચાર્ય પર્યંત આનું આ જ જ્ઞાન આ જ રીતે ઉપલબ્ધ થયેલું છે અને એ જ્ઞાન પ્રદાતા જે છે એ સદગુરુ છે એને નમન કરવાનું છે બીજા કોઈ ગુરુની વાત નથી વ્યવહારિક ગુરુ ઘણા હોઈ શકે વ્યવહારિક ક્ષેત્રના વિષયોનું જ્ઞાન પ્રદાન કરનાર ગુરુ જ કહેવાય પણ અહીંયા આપણે એક વિશેષ શબ્દ સદગુરુ સત્પરમાત્માનું પરમાત્માનું જ્ઞાન પ્રદાન કરે છે એ સત્પરમાત્માના પરમાત્માના જ્ઞાનમાં પોતે સ્થિત છે અને એ જ્ઞાનમાં શિષ્યને સ્થિત કરવાનું

એટલે જ્ઞાન પરંપરાનું વિશેષ મહત્ત્વ છે આ સમજવું તો દ્રષ્ટાંત પણ આપણને વ્યવહારમાં મળી જાય છે ધારો કે કોઈક વિદ્યાર્થી કોલેજમાં એડમિશન લે મેડિકલમાં લે તો ડૉક્ટર થાય એન્જિનિયરિંગ કોલેજમાં જાય તો એન્જિનિયર થાય લોમાં જાય તો વકીલ થાય હવે એક વિદ્યાર્થી જ્યારે મેડિકલમાં એડમિશન લે કે એન્જિનિયરિંગમાં એડમિશન લે અને ડૉક્ટર કે એન્જિનિયર બની જાય ત્યારે એનામાં શું ફેરફાર થાય છે સિંગડા ઉગી જાય ડૉક્ટર થઈ ગયો એટલે શું થઈ જાય શું વજન વધી જાય આ વજન ત્યારે વધે કે બહુ ભણવા ભણવામાં એક્સરસાઇઝને કશું કરે નહીં ખા ખાં કર્યું હોય તો વજન વધે એ વાત જુદી છે પણ ભણવાથી કંઈ વજન વધતું નથી બીજો કોઈ ફેરફાર નથી થતો શું થાય છે ફેરફાર શું થાય છે જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે તો કેવા જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે જેની પાસે અધ્યયન કરે છે ને જે વિષયનું અધ્યયન કરે છે ને એ જ્ઞાન એનું વધે છે બરાબર થયું શું જે એ વિષયનું જ્ઞાન છે એક ડૉક્ટર કે એન્જિનિયર હોય એનામાં જે સમજ હોય ને એવી સમજ એને પ્રાપ્ત થાય ત્યારે જે ડૉક્ટર કે એન્જિનિયર થયો કહેવાય એવી સમજ પ્રાપ્ત ના થાય તો અને એટલે જ જે ફેઇલ થયો એને આપણે ડૉક્ટર કહીએ એન્જિનિયર એને નથી કહેતા કેમ તો કે એને પચીસ એનું જ્ઞાન પ્રાપ્ત નથી કરેલું એટલે વીસ પચીસ ટકા આવે તો એને આપણે કહેતા નથી કે વધારે જેવું હોવું જોઈએ એટલું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું એક ડૉક્ટર કે એન્જિનિયરને જેવી સમજ હોય ને એવી સમજ એ પ્રાપ્ત કરી લે ત્યારે એને ડૉક્ટર કે એન્જિનિયર કહેવાય આનાથી ફેર શું પડે એનાથી ફેર એ થાય કે એને હવે આખી એની દ્રષ્ટિ બદલાઈ ગઈ ફેર ક્યાં પડે છે એ સમજવાની આવશ્યકતા છે એ જ વિદ્યાર્થી કોલેજમાં એડમિશન લેતા પહેલાં એને જે સમજ હતી અને ભણી લીધા પછી એની જે સમજ હોય એમાં ફેર પડી જાય છે ધારો કે અત્યારે કોઈને એન્જિનિયરિંગનું જ્ઞાન નથી અને પંખા સામે જુએ એને શું દેખાશે પંખો છે ત્રણ પાંખિયા છે ઉપર એક સળિયો છે એના પર લટકે છે ગોળ ફરે છે આટલું દેખાય ને આ બધાને દેખાશે આંખ છે તો આટલું તો દેખાશે પણ હવે એક વ્યક્તિ ઇલેક્ટ્રિકલનું જ્ઞાન પ્રાપ્ત કરી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થઈ જાય અને પછી પંખા સામે જોવે તો એને શું દેખાય કે આમાં વાઇન્ડિંગ છે બે પ્રકારના વાઇન્ડિંગ હશે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ હશે રનિંગ વાઇન્ડિંગ હશે એને સ્ટાર્ટ થવા માટે અંદર કેપેસિટર હશે ફેઝ ન્યુટ્રલ બે વાયર જતા હશે એ કેવી રીતે ફરે છે એ પણ એને ખબર પડી જાય હવે આ શું થયું એને દેખાય છે કે નહીં ભલે સ્થૂળ દ્રષ્ટિએ નથી દેખાતું સૂક્ષ્મ દ્રષ્ટિથી એને દેખાય છે દેખાય છે એવું જ કહી શકાય જણાય છે કે દેખાય છે એ દ્રષ્ટિ જ કહેવાય છે સ્વામીજી કહે છે ને શાસ્ત્ર દર્શન એટલે જોવું નહીં જાણવું એટલે એને જણાય છે બુદ્ધિપૂર્વક એ જુએ છે એવું પણ કહી શકાય જે વસ્તુ એને પહેલાં ખાલી ત્રણ પાંખ્યા અને પંખોને આ દેખાતું હતું હવે એને શું દેખાયું એની એ જ વસ્તુ આપણે અત્યારે તો એ જ જોઈ રહ્યા છે પણ જેને એનું જ્ઞાન છે તેને આ બધી વસ્તુ એને જણાય છે એની દ્રષ્ટિ સમક્ષ આવી જાય છે એવું ને એવું ડૉક્ટર અત્યારે આપણે કોઈને જોઈએ અને પૂછે શું થયું તો કે તબિયત નથી સારી તાવ આવે એટલે આપણે જોઈએ તો આપણને શું દેખાય કે શરીર ગરમ છે એનાથી વધારે કંઈ ખબર પડે આપણને ના અને કોઈને એ ડૉક્ટરી વિદ્યાનું જ્ઞાન હોય અને એ એને જોવે તો શું થાય એ એને કેવી રીતે જોવે છે માત્ર આપણે જોઈએ ગરમ છે એટલું જ જુએ છે ના સ્થૂળ દ્રષ્ટિએ તો એટલું જ જુએ છે પણ પોતાની સમજ શક્તિ દ્વારા એ એટલું જોઈ શકે છે કે આને તાવ છે તો કેમ છે તાવ શેને લીધે તાવ આવ્યો હવે એ જે રોગ છે રોગને પણ જાણે છે ક્યાં થયું હોઈ શકે એ રોગને કેવી રીતે દૂર કરી શકે એના માટે કઈ દવા આપવાની એ દવા આપીશું તો એને લીધે એની શું અસર થશે એ કેવી રીતે રોગને નાબૂદ કરશે અને વ્યક્તિ પુનઃ કેવી રીતે સ્વસ્થ થઈ શકશે આ બધું એને દેખાય છે કે નહીં શરીરમાં અંદર શું થઈ રહ્યું છે એને પણ એ સમજી શકે છે તો આ સમજવાની જે દ્રષ્ટિ પ્રાપ્ત થઈને એ જ એ વિદ્યાશાખાનું જ્ઞાન પ્રાપ્ત થવા બરાબર છે એવી જ રીતે અધ્યાત્મમાં પણ જેવી ગુરુની સમજ છે ને એવી સમજ શિષ્યને પ્રાપ્ત થઈ જાય છે જેવી રીતે એક એન્જિનિયરની કે ડૉક્ટરની સમજ છે એવી જ સમજ પેલા વિદ્યાર્થીને જ્યારે પ્રાપ્ત થઈ જાય ત્યારે એને ડૉક્ટર કે એન્જિનિયર કહેવાય એવી જ રીતે અને એ જાણવાની એની જે સમજ પ્રાપ્ત થાય એને લીધે જે ફળ મળવાનું હોય એ એને મળે છે એટલે એક ગુરુ જે આત્મ સ્વરૂપના જ્ઞાનમાં સ્થિત છે એ જ્યારે જ્ઞાનનો ઉપદેશ આપે અને આ પ્રક્રિયા અનુસાર જ્યારે એ જ્ઞાનનું હસ્તાંતરણ થાય અને શિષ્ય એ જ્ઞાનમાં સ્થિત થાય ત્યારે ગુરુ જેવું એનું જ્ઞાન થઈ ગયું ગુરુ જે જ્ઞાનમાં સ્થિત છે એ જ્ઞાનમાં એની સ્થિતિ થઈ ગઈ એ જ્ઞાન નિષ્ઠાની એને પ્રાપ્તિ થઈ ગઈ અને એને લીધે ગુરુને જે સુખ પ્રાપ્ત થયું છે જે મુક્તિ કે મોક્ષ પ્રાપ્ત થયો છે એવી મુક્તિ કે મોક્ષની પ્રાપ્તિ શિષ્યને પણ થાય જો આ જ્ઞાનનું યોગ્ય રીતે હસ્તાંતરણ થયું હોય તો ટ્રાન્સફોર્મેશન ઓફ નોલેજ બીજો કોઈ ફેરફાર નહીં થાય આ એક દ્રષ્ટિ પ્રાપ્ત થઈ જશે એ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય અને એ જ્ઞાનમાં એ અનિષ્ઠ થઈ જાય અને એટલે જ આને પણ દ્રષ્ટિ કહેવામાં આવે છે અને દ્રષ્ટિ પ્રાપ્ત કરવા આપણે ત્યાં બાળક જ્યારે સાત વર્ષ નવ વર્ષનું થાય ત્યારે એને ઉપનયન સંસ્કાર આપી એને જન્મી કહીએ છીએ વાસ્તવમાં એ ઉપનયન છે ઉપનયન સંસ્કાર આપી અને ગુરુ ગુરુકુળમાં મોકલવામાં ત્યાં જઈને વેદનું અધ્યયન કરે અને વેદમાં જે દ્રષ્ટિ પ્રદાન કરી છે એ દ્રષ્ટિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે અને એ દ્રષ્ટિ પ્રાપ્ત કરી અને પછી જીવન જીવવાનું હોય જીવનના પ્રારંભે આ દ્રષ્ટિ પ્રાપ્ત કરવાની છે અને એટલે શબ્દ પણ ખૂબ સરસ છે ઉપનયન નયન એટલે શું આંખ નયન એટલે આંખ હવે આંખ તો છે જ અત્યારે સ્થૂળ દ્રષ્ટિ છે આંખની ઉપર શું ઉપનયન જેવી રીતે રાષ્ટ્રપતિ હોય બીજા શું હોય ઉપરાસ્ત્ર એને કામમાં મદદ કરે એવી રીતે નયન છે આંખ છે ઉપનેત્ર શબ્દ સાંભળ્યો છે ઉપનેત્ર એટલે ચશ્મા એટલે શું થયું આ નેત્ર છે પણ નેત્રથી સ્પષ્ટ જણાતું નથી ધારો કે દૂરના ચશ્મા છે તો દૂરની વસ્તુ જણાતી નથી જેવી જણાવી જોઈએ એવી જણાતી નથી તો શું કરવાનું કે ઉપનેત્ર નેત અને સહાયક નેતની જે શક્તિ છે જાણવાની શક્તિ છે જોવાની શક્તિ છે એને ઇમ્પ્રૂવ કરે છે એને સુધારે છે અને સ્પષ્ટ દર્શન કરાવે છે તો એને ઉપનેત્વ કહેવાય એવી રીતે નયન દ્રષ્ટિ તો છે જગતને તો જોઈ જ રહ્યા છીએ વ્યવહાર કરી જ રહ્યા છીએ વેદ નહીં ભણે તો નયન તો છે જ પણ ઉપનયન પ્રાપ્ત કરવાના છે અને ઉપનયન વેદના અધ્યયનથી પ્રાપ્ત થાય છે અને એ વેદની દ્રષ્ટિ પ્રાપ્ત કરવાની છે એના માટે વેદનું વેદનું અધ્યયન કરવાનું છે અને એના પ્રતિકરૂપે આ ઉપનયન ગ્રહણ કરવામાં આવે છે જે આપણને રોજ યાદ કરાવે કે મારે ઉપનયન પ્રાપ્ત કરવાના છે મારે વેદાંતની દૃષ્ટિ પ્રાપ્ત કરવાની છે વેદની દૃષ્ટિ પ્રાપ્ત કરવા માટે જ મારે પ્રયત્ન કરવાનો છે એના માટે શાસ્ત્રોનું અધ્યયન કરવાનું છે જીવનનું લક્ષ્ય જ એ છે કે મારે આ શાસ્ત્રની દૃષ્ટિ પ્રાપ્ત કરવાની અને શાસ્ત્રની દૃષ્ટિ પ્રાપ્ત કર્યા બાદ એ પ્રમાણે જીવન જીવવાનું અને એ જે શાસ્ત્ર દ્રષ્ટિ પ્રદાન કરે છે વેદની દૃષ્ટિ પ્રદાન કરે છે એવા જ્ઞાની ગુરુને જ્ઞાન પ્રદમ ગુરુ નત્વ એવા ગુરુને આપણે નમન કરવાનું છે અને એ આ જે જ્ઞાન છે શાશ્વત અપૌરુષય જ્ઞાન છે એ જ્ઞાન આપણે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાનો છે અપૌરુષય કહેવાય છે કોઈ પુરુષની રચના નથી ને એ તો સ્પષ્ટ છે કે જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ બ્રહ્માજી ઉત્પન્ન થાય અને એ સૃષ્ટિની ઉત્પત્તિ કરે એ પૂર્વે જ એમને આ જ્ઞાન આપી દીધું એટલે કોઈ મનુષ્ય તો રચના કરી હોય એ સંભવ જ નથી મનુષ્ય તો પછી ઉત્પન્ન થયા એની પહેલાં જ જે હાજર છે એ જ્ઞાન કે વેદ મનુષ્યએ ઉત્પન્ન કર્યા હોય એ સંભવ નથી અને એટલે મનુષ્યની મર્યાદિત દૃષ્ટિના દોષ એમાં નથી મનુષ્યની રચનાઓને તો ક્યાંક ને ક્યાંક કંઈક દોષ હોય મર્યાદિત બુદ્ધિ કેટલું વિચારી શકે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ આખી સૃષ્ટિ ઉત્પન્ન થઈ શરીરો ઉત્પન્ન થયા સૌથી પહેલાં તો સૂક્ષ્મ ભૂતો ઉત્પન્ન થયા અંતઃકરણ ઉત્પન્ન થયું પછી મન બુદ્ધિ અંતઃકરણમાં ઉત્પન્ન થયા ત્યારબાદ જે રચના થઈને એને કદાચ બુદ્ધિ જાણી શકે પણ બુદ્ધિની ઉત્પત્તિ પહેલાંનું કંઈ હોય તો એ બુદ્ધિ કેવી રીતે જાણી શકે સૃષ્ટિની ઉત્પત્તિ થયા પછી બુદ્ધિની ઉત્પત્તિ થઈ છે એ આગળ આપણે વિચારણામાં આવશે કેવી રીતે ઉત્પત્તિ થઈ બધી સૂક્ષ્મ શરીરની કેવી રીતે ઉત્પત્તિ થઈ ઇન્દ્રિયો મન બુદ્ધિ આ બધું કેવી રીતે ઉત્પન્ન થયું એ આખું વર્ણન આમાં આવવાનું છે તો જે સૃષ્ટિ ઉત્પન્ન થયા પછી ઉત્પન્ન થઈ છે એ બુદ્ધિ સૃષ્ટિ પહેલાં જે વેદોનું ગ્રહણ કરાવી દીધું બ્રહ્માજીને એ વેદો એણે ઉત્પન્ન કરેલા કે એને સમજવાનું પોતાનું સ્વતંત્ર રીતે એનું સામર્થ્ય હોઈ શકે નહીં એટલે અહીંયા આ જે બુદ્ધિ સ્વતંત્ર રીતે એને જાણી ના શકે એટલે જ એને જ્ઞાન પરંપરાથી પ્રાપ્ત કરવાનું છે અને એવી આ જે દ્રષ્ટિ આપણે પ્રાપ્ત કરવાની છે એ આ સનાતન અને આપણે જે સમજતા હતા કે બુદ્ધિગત દોષો એમાં રહેલા નથી કેમ તો કે અપૌતુષય છે એ ઈશ્વરની રચના છે એ ઈશ્વરે ઈશ્વરના નિશ્વાસ રૂપે પ્રગટ થયેલા છે હવે થોડીક એ શંકા થાય કે જો મનુષ્યની રચના નથી ઈશ્વરની રચના છે તો આ જે હમણાં આપણે જોયું કે જ્યારે વિજ્ઞાન સાબિત કરે છે કે આ વેદ આટલા હજાર વર્ષ પહેલાં ઉત્પન્ન થયા કે રચાયા તો એ લોકોએ જે ઓબ્ઝર્વેશન કર્યું એ તો સાચું છે એમણે જે કંઈ વેદનું હસ્તપ્રત કે જે કંઈ એમને પ્રાપ્ત થયું હશે અને એ કેટલા જૂના છે એ પણ એમની જે પદ્ધતિ છે જાણવાની એમાં આપણને કોઈ શંકા નથી સામાન્ય રીતે પેલું કાર્બન ડેટિંગ હોય છે એનો એક નમૂનો લે અને એનું કાર્બન ડેટિંગ કરીને એક પ્રક્રિયા હોય છે એનાથી નક્કી કરે કે આ વસ્તુ કેટલી જૂની છે તો એમણે એમને જે વેદ ઉપલબ્ધ થયા હશે જે કોઈ હસ્તપ્રત પ્રાપ્ત થઈ હશે એનું એમણે કાર્બન ડેટિંગ કર્યું અને એની ઉંમર જાણવાનો પ્રયત્ન કર્યો કે આ વેદ આટલા જૂના છે તો એમણે જે કાર્બન ડેટિંગ કરીને જાણ્યું એમાં આપણને શંકા નથી એ વિજ્ઞાનનું જ્ઞાન યોગ્ય જ છે પણ એમનું કન્ક્લુઝન જે છે ને કે આ જે એની ધારો કે આ નેપકિન છે આ રૂમાલ કેટલા વખત પહેલાં બન્યો તેને ખબર પડી જાય કે પાંચ વરસ પહેલાં પાંચ બે વરસ પહેલાં આ રચાયો એટલું કન્ક્લુઝન બરાબર છે પણ વેદની રચના કે વેદ રચાયા આટલા હજાર વર્ષ પહેલાં એ કન્ક્લુઝન ખોટું છે એમણે જેનું ટેસ્ટિંગ કર્યું ને એ બરાબર છે એમાં આપણે ના નથી કહેતા તો પછી આપણે જે કહીએ છીએ વેદ સનાતન છે એ કેવી રીતે સમજાય એ વિજ્ઞાન તો કહે છે કે આ તો પાંચ હજાર વર્ષ પહેલાં જ હતા એ પહેલાં નહોતા એ પહેલાં આની રચના થઈ નથી પાંચ હજાર વર્ષ પહેલાં જ રચના થઈ છે અને આપણે તો વેદને શાશ્વત માનીએ છીએ સૃષ્ટિના આરંભકાળથી છે એ કેવી રીતે સમજાય જ્યાં સુધી એ નહીં સમજાય ને ત્યાં સુધી આમાં જે પ્રમાણબુદ્ધિ કહીએ છીએ ને કે વેદ પ્રમાણ છે આપણા માટે એ વેદના અધ્યયનથી આ દ્રષ્ટિથી જ આપણને મુક્તિની પ્રાપ્તિ થશે વેદ જ્ઞાન જ મુક્તિ પ્રદાન કરી શકે એમ છે એમાં આપણને વિશ્વાસ નહીં બેસે શ્રદ્ધા નહીં જાગે અને એ અધ્યયનમાં આપણી પ્રવૃત્તિ પણ નહીં થાય એનું મહત્ત્વ સમજાય એના માટે આ વેદ સનાતન છે એ સનાતન છે જ આપણા શાસ્ત્રો કહે છે કે અપૌરુષે છે તો અપૌરુષય જ છે તો પછી આ કેવી રીતે સમજી શકાય થોડુંકને સમજવાનો પ્રયત્ન કરીએ કે ભલે વિજ્ઞાને આ સાબિત કરી દીધું પણ એમનો નિશ્ચય છે ને એ નિશ્ચય થોડોક જુદો થવો જોઈએ આ નિશ્ચય વેદ આ સમયે જ રચાયા એવા કન્ક્લુઝન પર આપણે આવી શકીએ નહીં કેમ એવું એને સમજવા માટે ધારો કે કહીએ કે જે કાર્બન ડેટિંગ જેનું થયું ને કે જેનું કેટલું જૂનું છે એ એમણે તપાસ કર્યું ચકાસણી કરી એ હસ્તપ્રત એમની પાસે જે ઉપલબ્ધ થઈ એનું કાર્બન ડેટિંગ છે નહીં કે વેદનું અને સમજવું હોય તો એવું કહી શકાય અને જે આપણે શ્રવણ પરંપરા ગુરુ પરંપરા કે સંપ્રદાય પરંપરાથી જ્ઞાનનું હસ્તાંતરણ આપણે જોયું ને એ જ વિચારને થોડો આગળ લંબાવીશું ને તો આ વસ્તુ સમજાઈ જશે જ્ઞાનનું હસ્તાંતરણ કેવી રીતે થતું હતું ગુરુ એમની જે સમજ કે જ્ઞાન છે એ જે વિચારરૂપે અભિવ્યક્ત થઈ એ વાણી રૂપે અભિવ્યક્ત થાય છે અને શબ્દરૂપે પ્રગટ થાય છે શિષ્ય એનું શ્રવણ કરે છે અને એ સમજમાં કે જ્ઞાનમાં સ્થિત થાય છે હવે આમાં જે ગુરુ ઉપદેશ આપે છે અને શિષ્ય શ્રવણ કરે છે અને એ જ્ઞાનમાં સ્થિત થાય છે એમાં પુસ્તક આવ્યા ખરા વચ્ચે ના પુસ્તક વચ્ચે કમ્પલસરી જરૂરી નથી અને એટલે જ આને શ્રવણ પરંપરા કહેવાય છે અને પહેલાંના જમાનામાં આ જ પ્રકારે અધ્યયન થતું હતું જ્ઞાનનું હસ્તાંતરણ આ પ્રમાણે જ થતું હતું અને વ્યવહારમાં આપણે કેટલી વસ્તુ જોઈએ છે બોલીએ અને કહીએ અને સામેવાળો માણસ સમજી જાય કે દર વખતે બધું લખીને આપવું જરૂરી હોય છે ના તો પહેલાંના જમાનામાં જ્યારે આ જ્ઞાનનું હસ્તાંતરણ આ રીતે થતું હતું ત્યારે કંઈ બધું જ લખેલું લખવા લખાણ અને પ્રિન્ટિંગ પ્રેસ તો બહુ પછી આવ્યા ઇવન હસ્તપ્રતમાં લખાવાનુંય બહુ પછી આવ્યું પહેલાં તો એ જ હતું ગુરુ જ્ઞાનનો ઉપદેશ આપે અને એ જ્ઞાન શિષ્ય પ્રાપ્ત કરે એ સમજમાં હતું એનો ઉપદેશ આપે ને એ સમજ પ્રાપ્ત કરે એટલે શ્રવણ પરંપરાથી આ જ્ઞાનનું હસ્તાંતરણ થતું હતું બરાબર આ જ્ઞાન પરંપરાનું જે વહન કેવી રીતે થયું તો કે શ્રવણ પરંપરાથી શ્રવણ કરાવે અને જ્ઞાન થાય એ એના શિષ્યને શ્રવણ કરાવે અને એને જ્ઞાન થાય એ એના શિષ્યને શ્રવણ કરાવે અને જ્ઞાન થાય આ શ્રવણ પરંપરાથી એટલે સાંભળી સાંભળીને એ જ્ઞાનનું વહન થતું હતું અને સાંભળી સાંભળીને થતું હતું એને જ શ્રવણને જ સ્તુતિ કહેવાય અને એ સ્તુતિ પરંપરા એટલે જ કહેવાય છે આપણા વેદને પણ એટલે જ સ્તુતિ કહેવાય છે એ સાંભળી સાંભળીને જ્ઞાન પ્રાપ્ત થતું હતું એટલે સ્તુતિ વેદ એટલે જ કારણ કે સાંભળી સાંભળીને જ્ઞાન પ્રદાન થતું હતું શ્રવણ કરાવીને એ શ્રવણ પરંપરા દ્વારા જ્ઞાનનું હસ્તાંતરણ થતું હતું એટલે પહેલાં તો આ રીતે જ ચાલતું હતું પછી ઘણા સમય પછી જ્યારે એવું લાગ્યું કે સાંભળીને બધું યાદ નથી રહેતું યાદ રાખવાની કે સમજવાની ક્ષમતા ધીમે ધીમે ઓછી થવા માંડી અને એવું લાગ્યું કે જેવું કહેવાય છે એવું એવું ગ્રહણ નથી થતું અને એવું યાદ ના રહે તેનું હસ્તાંતરણ ના થાય એટલે પછી આપણા આચાર્યોએ ઋષિઓએ એને લિપિબદ્ધ કર્યા અને જે ગ્રંથની રચના થઈ પહેલાં એ જ્ઞાન સમજમાં જ હતું અને એ જ રીતે હસ્તાંતરણ થતું હતું પછી ધીમે ધીમે એને હસ્તપ્રતમાં લખવામાં આવ્યા લિપિબદ્ધ થયા અને હસ્તપ્રત હોય ને એટલે એ હસ્તપ્રતમાં જે લિપિબદ્ધ થઈ ગયા એ જ્યારે હસ્તપ્રત પછી જૂની થઈ જાય તો આવું પ્રેસ તો નહોતા ઝેરોક્સ મશીન નહોતા કે એક મૂકીએ એની હજાર કોપી થઈ જાય પ્રિન્ટિંગ પ્રેસ પણ નહોતા હો હસ્તપ્રત હોય અને એ જૂની થઈ હોય ખરાબ થઈ જાય તો શું કરવાનું તો કે એની નકલ કરો અને જ્યારે મશીનો નહોતા ત્યારે પહેલાંના જમાનામાં આપણે સાંભળ્યું છે કે પહેલાં ગ્રંથની આખી જે કંઈ લખાણ હોય આખીને આખી બેસીને નકલ કરે જે લખ્યા હોય એનું કામ જ એ જે કંઈ દસ્તાવેજો એનું લખીને કોપી કરવી પડે જેવું લખેલું હોય એવું ને એવી કોપી કરવાની હોય એની નકલ બનાવનારા હોય એવી રીતે આ હસ્તપ્રત જૂની થવા માંડે એટલે એના પરથી બીજી હસ્તપ્રદ બનાવે એની નકલ બને પછી એની નકલ બને એમ નકલો બનતી રહેતી હતી હસ્તપ્રતો બન્યા કરે એ કેટલો વખત સુધી ચાલ્યું હશે ત્યારબાદ જ્યારે જે છેલ્લી હસ્તપ્રત હશે ને એ ક્યાંક કોઈકના હાથમાં આવી અને એનું કાર્બન ડેટિંગ થયું હોય અને એના પરથી એ નિષ્કર્ષ પર આવે કે આ વેદ આટલા જૂના છે અને ભાઈ જેનું કાર્બન ડેટિંગ થયું ને જેના પર રિસર્ચ કરો છો ને એ તો શક્ય છે કે છેલ્લામાં છેલ્લી હસ્તપ્રત તમારા હાથમાં આવી હોય એની પહેલાં કેટલી નકલો થઈ હશે કેટલી નકલો થઈ હશે એમાં પહેલી નકલ જે પહેલું લખાયું હશે એ પણ કેટલા પહેલાં થયું હશે અને એ લખાયું એ પહેલાં પણ આ જ્ઞાન તો હતું જ જે શુતિ પરંપરાથી સવર્ણ પરંપરાથી હસ્તાંતરિત એટલે જ્ઞાન નવું નહોતું જ્યારે લિપિબદ્ધ થયું અને પહેલી હસ્તપ્રત લખાય ત્યારે પણ કંઈ એ જ્ઞાન નવું નથી લખાયું કે જેણે હસ્તપ્રતમાં લખ્યું એનું પોતાનું જ્ઞાન છે ને લખ્યું એની રચના નથી થઈ જે જ્ઞાન પરંપરાથી પ્રાપ્ત હતું જ એ જ જ્ઞાનને લિપિબદ્ધ કરવામાં આવ્યું એટલે એ વખતે પણ એ વેદની રચના થઈ છે એવું કહી શકાય નહીં એટલે અત્યારે જે તારીખ કે વર્ષ નક્કી કરે છે એ તો છેલ્લામાં છેલ્લી ઉપલબ્ધ હસ્તપ્રતનું છે એની પહેલાં કેટલી વાર લખાયું હશે અને લખાયું એ પહેલાં પણ આ જ્ઞાનનું હસ્તાંતરણ તો થતું જ હતું અને એટલે આપણે કહીએ છીએ કે આ સનાતન જ્ઞાન છે અનાદિકાળથી ચાલ્યું આવી રહેલું આ જ્ઞાન છે અને એટલે જ એ જ્ઞાન પરંપરાથી પ્રાપ્ત થયેલું જ્ઞાન છે એનું મહત્ત્વ છે બહુ પછી એની હસ્તપ્રત લખાય એની નકલો થઈ અને છેલ્લે છેલ્લે પછી હવે પ્રિન્ટેડ બુક્સ આપણને ઉપલબ્ધ હોય છે એટલે આ વેદનું જ્ઞાન છે વેદ એટલે જ જ્ઞાન વાસ્તવમાં તો વિદ ધાતુ પરથી વિદ એટલે જાણવું જે જ્ઞાન જ્યાં હું કહેવામાં આવેલું છે એને વેદ કહીએ છીએ વેદ એટલે જ જ્ઞાન અને જ્ઞાન જેમાં રહેલું છે એને પણ વેદ કહેવાય એટલે ગ્રંથને પણ વેદ કહી દીધા એટલે આ વેદનું જે જ્ઞાન છે એ જ્ઞાન અનાદિ છે સનાતન છે શાશ્વત જ છે અને એ જે ગુરુ પરંપરાથી આપણને અત્યાર સુધી ઉપલબ્ધ થયું છે એ જ્ઞાન પ્રદાતા જે ગુરુ છે એને નમન કરવાનું આ કોઈ સામાન્ય જ્ઞાન નથી જે મુક્તિ પ્રદાન કરે એવું જ્ઞાન છે અને જ્ઞાન પરંપરાથી અત્યાર સુધી જે પ્રાપ્ત થઈ રહેલું છે એ જ્ઞાનનો અહીંયા એ જ્ઞાન પ્રદાતા ગુરુની વાત અહીંયા કરવામાં આવેલી છે અને એટલે જ એક વેદો યો વૈવેદાંશ્ચ પ્રહીનોતી તસ્મે બ્રહ્માજીને એ વેદોનું જ્ઞાન પરમાત્માએ ગ્રહણ કરાવ્યું અને એ પ્રમાણે સૃષ્ટિની રચના થઈ છે સૃષ્ટિની રચના કેવી રીતે બ્રહ્માજીએ કેવી રીતે કરી કોઈ આર્કિટેક્ટ હોય મકાન બનાવે મકાનનું બાંધકામ કરે કેવી રીતે કરે કોઈ કે પહેલાં એનું ડ્રોઈંગ બનાવ્યું હોય ને કે એમને બનાવી કાઢે છે પ્લાન બનાવે અને પ્લાન પ્રમાણે જ એ મકાન બનાવે અહીંયા પણ જે પરમાત્માએ આ વેદો બ્રહ્માજીને ગ્રહણ કરાવે એટલે એવું કહી શકાય કે એમને ડોઈંગ આપી દીધું પ્લાન આપી દીધો કે આ પ્રમાણે સૃષ્ટિની રચના કરવાની છે સૃષ્ટિની રચના કરવાનું તો આપી દીધું પછી એનું મેન્ટેનન્સ એ સૃષ્ટિ ચાલુ કે કેવી રીતે રહે યથાયોગ્ય ચાલે એના માટે પણ એ જ જ્ઞાનમાં ઉપદેશ આપવામાં આવેલો છે સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થાય એનું પણ નિરૂપણ છે અને સૃષ્ટિ કેવી રીતે ચાલી રહી છે ને આપણે કેવું જીવન જીવવાનું કે જેથી આપણે જીવનમાં આપણું લક્ષ્ય પ્રાપ્ત કરી શકીએ અને આ સૃષ્ટિ ચાલતી રહી એ બધું જ્ઞાન વેદમાં આપવામાં આવેલું છે એટલે આમ કહીએ ને તો આજની ભાષામાં એ સ્ટ્રક્ચરલ ડ્રોઈંગ પણ છે પ્લાન પણ છે અને ઓપરેટિંગ મેન્યુઅલ પણ છે કોઈ પણ વસ્તુ લાવીએ એનું ઓપરેટિંગ મેન્યુઅલ હોય ને ટીવી લાવીએ મિક્સર લાવીએ કોઈ પણ નવું ઇન્સ્ટ્રુમેન્ટ લાવે તો સાથે નાનકડી ચોપડી આવે કેવી રીતે વાપરવાની કેવી રીતે બનેલું છે એ પણ લખેલું હોય એમાં આટલા વોલ્ટ હોય એમાં આ વસ્તુ છે આટલી આટલી વસ્તુ એમાં છે કેવી રીતે કામ કરશે એ પણ હોય એનો કેવી રીતે ઉપયોગ કરવાનો એ પણ એમાં જણાવેલું હોય તો હવે જ્યારે કોઈક નવી વસ્તુ લાવીએ તો એનું આ ઓપરેટિંગ મેન્યુઅલ હોય એ ક્યારે વાંચવાનું એક વાર એવું થયું એક બેન સરસ મિક્સચર લઈ આવ્યા મિક્સી મશીન હોય છે ને રસોડામાં વપરાય સરસ મોંઘામાં મોંઘું સારી કંપનીનું લઈ આવ્યા લાવીને મૂક્યું પછી ઉતાવળ હતી એટલે મશીન ખોલીને વાપરવાનું ચાલુ કરી દીધું અને ખોખું બંધ કરીને મૂકી દીધું શું કરવાનું કે રોજ ચટણી બનાવવાની આદુ દુધાણા મરચાં વાટી અને ચટણી બનાવે વાપરતા વાપરતા બે વરસ પાંચ વરસ સાત વર્ષ દસ વર્ષ થઈ ગયા પછી કંઈક બગડી ગયું અને પછી રિપેરિંગમાં તપાસ કરાવી તો કે આ તો હવે થાય એવું નથી એના પાર્ટ્સ મળતા નથી હવે કઢી નાખો કઢી નાખો હતું પછી માળીઓ સાફ કરતાં કરતાં જોયું તો અંદર એનું ખોખું પણ હતું તો ખોખું ઉતાર્યું ખોખું ઉતારીને અંદર ચોપડી હતી તો ચોપડી જોઈ ચોપડી જોઈ તો અંદર લખેલું એમાં તો બીજું ઘણી બધી વસ્તુઓ થતી હતી જુદી જુદી જાતની બ્લેડ હતી એ બધું અંદર ખોખામાં જ રહી ગયું અને એટલા બધા એનો ઉપયોગ થઈ શકે એવા હતા પેલું ઈડલીનું વાટવું હોય તો એ પણ થાય ને બીજું ઘણી બધી વસ્તુ થઈ શકે એવી હતી પણ એ પહેલાં વાંચ્યું જ નહીં ને હવે દસ વર્ષ પછી બગડી ગયા પછી વાંચે છે કે આમાં તો આટલું બધું થઈ શકે તેમ હતું હવે શું કરવાનું મિક્સી તો બગડી ગઈ હવે એ ઉપયોગ કરી શકાય નહીં તો આ મેન્યુઅલ ક્યારે વાંચવાનું વસ્તુ વાપરતા પહેલાં વાપરવાની શરૂઆત કરો એ પહેલાં અને પહેલાં ખબર હોત તો દસ વર્ષ એ વાપરી શક્યા હોત બસ આ પણ આ વેદ પણ એક પ્રકારનું ઓપરેટિંગ મેન્યુઅલ જ છે બ્રહ્માજી માટે બરાબર છે કે સૃષ્ટિની કેવી રીતે ઉત્પત્તિ થઈ એમના માટે હતું અને આપણા માટે શું છે આપણે જીવન કેવી રીતે જીવવાનું આપણા જીવનનું ધ્યેય શું છે એ કેવી રીતે પ્રાપ્ત થાય એના માટે કેવા પ્રયત્નો કરવાના બધું આમાં માર્ગદર્શન આપવામાં આવેલું છે અને એટલે જ જીવનના પ્રારંભે બાળકને ઉપનયન સંસ્કાર આપી અને વેદ ભણવા મોકલી દેવામાં આવે ત્યારે જ એને ખબર પડી જાય કે આ જગત કેવું છે આ જગતની રચના કેવી રીતે થઈ છે આ જગતમાં આપણો જન્મ શા માટે થયો છે આપણા જીવનનું ધ્યેય શું છે આપણે કેવી રીતે એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી શકીએ બધું માર્ગદર્શન એને મળી જાય પછી જીવન જીવે તો એનું જીવન કેવું હોય અને સાહીઠ સિત્તેર વર્ષ બધેથી પરવારી લઈ જાય પછી ભણવા બેસે ને પછી ખબર પડે આ કરવાનું હતું જીવનમાં તો આટલું બધું પ્રાપ્ત કરવાનું હતું ને આપણું જીવન તો ચટણી બનાવવામાં જ વાપરી કર્યું ખાય પીને બસ શાંતિથી જીવન પૂરું થયું ઉપલબ્ધિ શું મનુષ્ય તરીકેની ઉપલબ્ધિ શું જો એ પ્રાપ્ત ના થયું તો મનુષ્ય મનુષ્ય જીવન વ્યર્થ કહેવાય એટલે આ વેદ જ્ઞાન એ શાશ્વત છે એ કંઈ અમુક હજાર વર્ષ પૂર્વે રચાયા એવો જે વિજ્ઞાનનો નિશ્ચય છે ને એ ખોટો છે એમણે જે કહ્યું કે આટલા હજાર વર્ષ પહેલાં આ પુસ્તક એમને પ્રાપ્ત થયું જે હસ્તપ્રત પ્રાપ્ત થઈ આટલા હજાર વર્ષ જૂની છે એ વાત એમની સાચી પણ નિષ્કર્ષ છે ને એ નિષ્કર્ષ ભૂલ ભરેલો છે કે વેદ છે એ શાશ્વત જ સનાતન જ છે હા લિપિબદ્ધ થયા એ પછીનું હોઈ શકે લિપિબદ્ધ પછી થયા એ સંભવ છે પણ એનાથી વેદ એ પૂર્વે નહોતા એવું કહી શકાય નહીં એટલે અહીંયા આજે વેદ જ્ઞાન છે જીવનની શરૂઆતમાં જ આપણે પ્રાપ્ત કરી લેવું જોઈએ અને પછી જો આ વેદ જ્ઞાન વગર ધારો કે આપણે જીવનને સમજવા જઈએ તો કેવી રીતે સમજી શકાય વેદ જ્ઞાન પ્રાપ્ત કર્યા વગર આપણે જીવનને મનુષ્ય જીવનને કે મનુષ્ય જીવનના લક્ષ્યને કે જગતને સારી રીતે જાણી શકીએ નહીં કે આપણા લક્ષ્યની પ્રાપ્તિ પણ ના કરી શકીએ જેવું કહે ને કે આ મકાન આ મકાન બની ગયું છે બરાબર હવે આ મકાન વિશે આપણે ગમે એટલો પ્રયત્ન કરીએ કેટલું જાણી શકીએ બહુ બહુ તો એનું લંબાઈ ઊંચાઈ ને થોડું જે બારણા છે ને એ જાણી શકીએ એના પાયા જમીનમાં કેટલા ઊંડા ખોદેલા છે એના પાયામાં કેટલું સ્ટીલ વાપરેલું છે એમાં કેટલી સિમેન્ટ નાખેલી છે એ બધું આપણે જાણી શકીએ ખરા ના એ જાણી શકાય નહીં એ કેવી રીતે જાણી શકાય તો કે એનું પ્લાન લઈ આવો એને સ્ટ્રક્ચર ડિઝાઇનનું ડ્રોઈંગ હોય ને એમાં બધું જ લખેલું હોય અને એ લઈ આવીએ તો એ આપણને બધી ખબર પડી જાય અને એના પરથી જ ખબર પડે કે આ મકાન કેટલો લોડ લઈ શકે એમ છે અત્યારે જ આપણે આની ઉપર ટાંકી બગડી ગઈ છે હવે એની ઉપર એ જ જગ્યા પર નવી ટાંકી મૂકી શકાય કે ના મૂકી શકાય કેવી રીતે ખબર પડે આમ તો સરસ ધારો કે પ્લાસ્ટર કરી દઈએ એના ઉપરના જે કોલમ પર અને કલર કરી દીધો આ નવવા છે સરસ છે ચાલો ટાંકી મૂકી દઈએ પણ જેણે એની ડિઝાઇન બનાવી હોય એને ખબર હોય કે હવે આની ઉપર વધારે લોડ લઈ શકાય એમ નથી મોટી ટાંકી મૂકી શકાય તેમ નથી નહીં તો બિલ્ડિંગને નુકસાન થશે કોને ખબર પડે એમને એમ જોઈને ખબર ના પડે બસ એવી જ રીતે આ જગતમાં આપણે જીવન જીવી રહ્યા છીએ અને આ જગતમાં આપણને મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો છે તો મનુષ્ય જન્મમાં આપણે શું કરવું જોઈએ કેવી રીતે કરવું જોઈએ આ જગતમાં આપણને શું પ્રાપ્ત થઈ શકે એમ છે અને જે આપણું જે લક્ષ્ય છે એ પ્રાપ્ત કરવા શું કરવું જોઈએ એ બધું આપણને વેદ જ દર્શાવી શકે એમ છે કારણ કે એ સનાતન છે એ સૃષ્ટિ વિશેની માહિતી આપે છે અને આપણને આપણા જીવનનું ધ્યેય કેવી રીતે પ્રાપ્ત થાય એની પણ એનું પણ જ્ઞાન આપણને પ્રદાન કરે છે એટલે અહીંયા જે વેદ સનાતન છે અપૌરુષેય જ છે એ ઈશ્વરે જ પ્રગટ કરેલા છે ઈશ્વરના નિશ્વાસ રૂપે પ્રગટ થયેલા છે ઈશ્વરને એમ કેમ કે રચના નથી ઈશ્વરે પ્રગટ કરે છે યસ્ય નિઃશ્વસિતમ વેદા જેના નિઃશ્વાસ રૂપે પ્રગટ થાય કોઈ પ્રયત્ન નથી રચના હોય તો કંઈક પ્રયત્ન હોય આપણે કંઈક રચના કરવી હોય તો નાનો મોટો કંઈક તો પ્રયત્ન હોય જ પણ આપણે જે શ્વાસ બહાર કાઢીએ છીએ એમાં કેટલો પ્રયત્ન હોય છે પ્રયત્ન રાહિત્ય દર્શાવવા માટે જ અહીંયા નિઃશ્વસિતમ વેદ એવું કહેવામાં આવે છે આ વેદો છે એ નિઃસિત છે ઈશ્વરે પ્રગટ કરેલા છે એને કેવા પ્રયત્નો કે પૂર્વસૃષ્ટિમાં હતા એવા જ યથા પૂર્વકલ્પ પૂર્વકલ્પમાં હતા એવા જ આ વેદ કે વેદનું જ્ઞાન પ્રગટ કરેલું છે એ સૃષ્ટિમાં કોણે રચેલું હતું કે એમાં એની પૂર્વકલ્પમાં જે હતું એ જ્ઞાન એટલે આને સનાતન કહેવામાં આવે છે પહેલેથી જ આ જ્ઞાન આ જ રૂપે ઉપલબ્ધ હતું અને આ જ જ્ઞાન આ જ પદ્ધતિથી શ્રવણ પરંપરાથી જે જ્ઞાનનું હસ્તાંતરણ થઈ રહ્યું છે એ વેદાંતનું જ્ઞાન કે આત્મસ્વરૂપનું જ્ઞાન છે એ આત્મસ્વરૂપનું જ્ઞાન તત્વબોધઃ અભિધીયતે એ અહીંયા શંકરાચાર્યજી જણાવે છે કે તત્વનો બોધ કેવી રીતે થાય ને એ જ્ઞાન અહીંયા જણાવવામાં આવી રહ્યું છે એટલે અહીંયા અને એ જ્ઞાનથી થશે શું લાભ શું તો કે મુમુક્ષુનામ હિતા મુમુક્ષુ નું હિત થશે હિત અર્થાત કે કલ્યાણ આપણું કલ્યાણ શેમાં છે જો એ જ નહીં સમજાયું હોય ને અહીંયા આપણે એ પણ સમજવાની આવશ્યકતા કે આપણું કલ્યાણ શેમાં છે જો કલ્યાણ શેમાં છે એ નહીં સમજાય ને તો બીજે બીજે પ્રયત્નમાં જીવન વ્યતીત થઈ જશે એટલે એના પર આપણે વિચારણા કરવાની છે કે મુમુક્ષુનામ હિતાવ થાય કહ્યું છે એટલે શું અને આ જ્ઞાનપ્રદમ ગુરુ ખૂબ અગત્યનો શબ્દ છે કારણ કે એના દ્વારા જ જ્ઞાન પરંપરાનું મહત્વ સમજાય છે જ્ઞાન પરંપરા કહીએ શ્રવણ પરંપરા કહીએ કે સંપ્રદાય પરંપરા કહીએ એ સંપ્રદાય પરંપરા દ્વારા જ આ જ્ઞાનનું હસ્તાંતરણ થઈ શકે તેમ છે બીજી કોઈ રીતે સંભવ નથી બીજી કોઈ રીતે આ જ્ઞાનનું હસ્તાંતરણ સંભવ નથી વ્યવહારનું દ્રષ્ટાંત લઈને પણ આપણે એને સમજવાનો પ્રયત્ન કરી લીધો કે વ્યવહારમાં પણ આ જ્ઞાન જે પ્રાપ્ત થાય છે ને એ જે જ્ઞાન પ્રદાતા છે ને એના જેવું જ જ્ઞાન જ્ઞાન પ્રાપ્ત કરનારને થાય ને ત્યારે એ સમજ પ્રાપ્ત થઈ એવું કહેવાય જ્ઞાન પ્રદાતાની જેવી સમજ હોય એવી જ જ્ઞાન પ્રાપ્ત કરનારની થવી જોઈએ જો એવી ના થાય તો આ પ્રક્રિયા હજુ અધૂરી છે એટલે સમર પરંપરા દ્વારા પણ સમ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું એવું ક્યારે કહેવાય તો કે જ્ઞાન પ્રદાતા જે આચાર્ય છે કે જે ગુરુ છે એ જે સમજમાં સ્થિત છે એ જ સમજમાં આપણે પણ સ્થિત થઈએ અને એ સમજમાં સ્થિત થવાનું ફળ શું મળશે તો કે એમને જે મોક્ષરૂપી મુક્તિ રૂપી જે સુખ પ્રાપ્ત થયું છે એવું જ મુક્તિનું સુખ આપણને પ્રાપ્ત થવું જોઈએ એ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આ પ્રક્રિયા અધૂરી છે અને જ્ઞાન પ્રાપ્તિનો પ્રયત્ન ચાલુ રાખવાનો એ પહેલાં જો બંધ કરી દેવામાં આવે તો એ સમજમાં સ્થિત નહીં થઈ શકાય અને એ સમજમાં સ્થિત થઈએ તો એવું જ સુખ આપણને પ્રાપ્ત થાય એવી જ સમજ આપણને પ્રાપ્ત થાય અને એ દ્રષ્ટિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાનો એટલે અહીંયા શાસ્ત્ર દ્રષ્ટિ પ્રાપ્ત કરવાની છે આપણે શાસ્ત્રના શબ્દો ગોખી લેવાના કે વેદ મોઢે કરી લેવાના એ અગત્યનું નથી હા મોઢે કરેલું હશે તો તમને એની વિચારણામાં સરળતા રહેશે ધારો કે તમને એમ થાય કે અડધો કલાક આપણે મહાદેવજી છે ત્યાં જઈને બેસીએ ધ્યાન કરીએ ચિંતન કરીએ અમે આંખ બંધ કરીને બેઠા શું કરશો બહારગામ નીકળ્યા જમવા બેઠા કંઈ રસ્તામાં જમી લઈશું જમવા બેઠા પણ ભાથું તો કંઈક હોવું જોઈએ ને દર વખતે કંઈ બધા ચોપડા લઈને ના ફરાય ભાથું હોય તો તમે એનું ભોજન કરી શકો એવી રીતે જ્યારે તમે એકલા બેસીને વિચારણા કરો ચિંતન મનન નિદ્યસન કંઈ પણ કરવા બેસો ત્યારે કંઈક જો યાદ હશે ને શ્લોક હશે કંઈ નહીં ને કંઈ વિચારણા માટે કંઈક જો માહિતી હશે કંઈક યાદ હશે તો તમે એના ઉપર વિચારણા કરી શકશો ધારો કે આ જ શ્લોક છે આ શ્લોક તમે મોડે કરી લીધો હવે અહીંયા સાત વાગ્યાનો ક્લાસ છે ને તમે સારા છો એ આવી ગયા મંદિરે જઈને બેઠા છો અને વિચારણા કરવી છે તો શું તો કે વાસુદેવેન્દ્ર યોગિન્દ વાસુદેવ એટલે કોણ યોગિન્દ્ર એટલે કોણ જ્ઞાન પ્રદમ ગુરુમ નત્વા જ્ઞાન પ્રદાન કરનાર એટલે શું તો કે કેવું જ્ઞાન છે એ જ્ઞાન કેવી રીતે પ્રદાન કરે છે એમને કેવી રીતે પ્રાપ્ત થયું છે તો જ્ઞાન પ્રદાન કરે છે તો સનાતન જ્ઞાન છે આત્મસ્વરૂપનું જ્ઞાન છે આત્મસ્વરૂપનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય તો કે જ્ઞાન પરંપરા શ્રવણ પરંપરા તો કેવી રીતે જ્ઞાન પરંપરાનું વહન થઈ રહ્યું છે આ શબ્દો ખબર હશે તો આપણે એની વિચારણા કરી શકીશું એટલે કે આપણે વિદવત્તા માટે કે શ્લોકો મળે કરવાના નથી પણ આપણે આ વિચારણા સરળતાથી કરી શકીએ એના માટે આ મોઢે કરવાનું યાદ રાખવાનું યાદ રાખવાનું એ ધ્યેય નથી પણ એ જ્ઞાનમાં આપણે સ્થિત થઈ શકીએ ચિંતન મનન કરી શકીએ એના માટે એને યાદ રાખતા હોઈએ છીએ વાસ્તવમાં તો એવી સમજ પ્રાપ્ત કરવાની છે અને એ સમજમાં સ્થિત થઈ જઈએ તો એવું સુખ આપણને પણ પ્રાપ્ત થઈ જાય અને એવું સુખ આપણને પ્રાપ્ત થાય જે જ્ઞાનમાં ગુરુ નિષ્ઠ છે સ્થિત છે એ જ્ઞાનમાં આપણી પણ સ્થિતિ થાય એવી પ્રાર્થના કરવાના ભાવથી અહીંયા કહેવામાં આવે છે કે આપ જે જ્ઞાનમાં સ્થિત છો એ જ્ઞાન અમને પ્રદાન કરો જ્ઞાન પ્રદમ ગુરુમ નત્વા એને નમન કરવાના છે નમન કરીને પછી આગળની વિચારણા છે એમાં આપણે પુનઃ મળીશું કાલે સવારે સવારે સાત વાગ્યે આપણે પાછા મળીશું ત્યારે એ વિચારણામાં આગળ વધીશું આજે સમય થઈ ગયો છે ઓમ પૂર્ણમ દ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણ પૂર્ણમ पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिश्शान्तिश्शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ